જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશના અલગ અલગ રાજ્યમાંથી દીકરીઓ ઉપર અત્યાચાર ગુજારી બળાત્કાર કરી ખુલ્લેઆમ ફરતા નરાધમોને તાત્કાલિક ધરપકડ કરી ફાંસીની સજા ફરમાવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલ સમગ્ર દેશમાં કાયદો વ્યવસ્થા કથળી છે ત્યારે દેશના વિવિધ રાજ્યમાં દીકરીઓ ઉપર શખ્સો દ્વારા ગેંગરેપ કરી અત્યાચાર ગુજારવાના બનાવો બન્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ જયેશભાઈ શુક્લ, પ્રવીણસિંહ વકીલ, જતીનભાઈ, પ્રશાંતભાઈ અને વઢવાણા પ્રવીણસિંહ સહિતના આગેવાનોએ કલેક્ટર કચેરી દોડી જઈને આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દેશના અલગ અલગ રાજ્યમાં દીકરીઓ સાથે બનેલી ઘટનાઓને ધ્યાનમાં લઈને પ્રશાસન વિભાગ દ્વારા આવા નરાધમોને તાકીદે ઝડપી પાડે અને સખતમાં સખત ફાંસીની સજા ફરમાવવામાં આવે તેવી માંગ કરી નરાધમો દ્વારા ભોગ બનેલી દીકરીઓના પરિવારજનોને પ્રશાસન વિભાગ દ્વારા સુરક્ષા આપવામાં આવે જેથી સમાજમાં ઝડપી સલાક એક ઉદાહરણ બેસાડવામાં આવે જેથી આવા તત્વો દ્વારા બનતા ગુનાઓ અટકે તે હેતુથી વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના હાથરસમાં જે ઘટના બની છે અને જે પ્રકારે કૃત્ય થયેલું છે તે કૃત્ય અનુસંધાને દલિત સમાજના દીકરી જે પ્રકારે તેના ઉપર કાર્ય કરવામાં આવ્યું છે અને જે મૃત્યુને ભેટા છે ત્યારે તેના જે દોષિતો છે તે દરેક દોષિતો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તેઓને ખૂબ મોટા પ્રમાણમાં સજા થાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવેદન દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ સુધી આ દોષિતોને કડક સજા થાય અને દાખલારૂપ બેસે કે હવે પછી કોઈ પણ આવો કૃત્ય ન કરે તે માટે આજે આવેદનપત્રની કાર્યવાહી કરવામાં આવી.